હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. એમાં યુનિટ 1, યુનિટ 2 સુધી ભણી ગયા હતા. યુનિટ 3માં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, એક્ટિવિટી 4 સુધી ભણી ગયા હતા. હવે આજે આપણે એક્ટિવિટી 5 ભણીશું. એમાં છે કે વાર્તાનું મૂક વાંચન કરો. નીચે એમાંથી એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડો. એમાં એ વિભાગમાં આપ્યા છે એના બી વિભાગ સાથે જોડવાના છે. હવે જે પાઠમાં છે ને એના આધાર ઉપર કે તરત ખબર પડે કે શું કહેવા માગે છે, એનો મતલબ શું થાય. તો પહેલાં એના બધા આખા અર્થ સમજાવી દો, એના પરથી જલ્દી ખબર પડશે. ફોરેસ્ટ એટલે જંગલ, ફોરેસ્ટ એટલે જંગલ. વન, બ્રેવ એટલે કે બહાદુર. એગ્રી એટલે કે સંમતિ આપવી, સંમત થવું, કોઈ વસ્તુ માટે સંમત થવું કે હા હું પણ તૈયાર છું એના માટે. પછી બીજું છે ટ્રેસ, ટ્રેસ એટલે કે ચીડવવું, ખીચાવવું. રિપ્લાય એટલે કે કોઈએ પ્રશ્ન પૂછ્યો હોય કે કોઈએ કંઈ કીધું હોય એનો આપણે સામે પાછો વળતો જવાબ આપીએ એને રિપ્લાય આપ્યો કહેવાય. કોંગ્રેચ્યુલેટ મતલબ અભિનંદન. એરેસ્ટ મતલબ પકડવું, એને એરેસ્ટ કરી દેવું. પછી હવે સામે છે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ, એટલે કે અંજલિ છે ને એ લતાને લડ્ડુ કહીને ખીજાવે છે, એમ કે છે એને, મતલબ એ ખીજાવે છે. ફૂલ ઓફ ટ્રી એટલે કે ઘણા બધા ઝાડ, ટ્રી ઘણા બધા ઝાડ હોય. રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન, રાકેશે તેના એ ક્વેશ્ચનનો આન્સર આપ્યો. જયેશ વોન 100 મીટર રેસ, જયેશ એ 100 મીટરની રેસ હતી એ જીત્યો. ધ પોલીસ સ્ક્વોડ ધ થીપ એટલે કે પોલીસે થીપ એટલે કે ચોરને પકડ્યું. જાગૃતિ વેન્ટ ટુ ધ ડૉક્ટર એટ નાઇટ એટલે કે જાગૃતિ રાત્રે એમ કે ડૉક્ટર પાસે ગઈ. નેહા રિપ્લાય યસ, નેહાએ રિપ્લાય આપ્યો યસ. બરાબર, આટલું ખબર પડી ગઈ. હવે આનું આપણે જોડકા સમજીશું. ફોરેસ્ટ એટલે કે જંગલ. હવે જંગલમાં શું હોય આના ઉપરથી આપણે અહીંયા બધા સમજાય, એના ઉપરથી ખબર પડે કે જંગલમાં શું હોય. તો ફૂલ ઓફ ટ્રી ઘણા બધા ઝાડ એના વિશેનું છે. હવે બ્રેવ એટલે બહાદુર, બ્રેવ મતલબ બહાદુર. હવે બહાદુરની વાત કરીએ તો બહાદુરી કોને આમાંથી ક્યાંય બતાવી છે, તો આ રહી. જાગૃતિ વેન્ટ ટુ ધ ડૉક્ટર એટ નાઇટ એટલે કે રાત્રે જાગૃતિ ડૉક્ટર પાસે ગઈ એમ કે. એગ્રી એટલે કે સંમત થવું, એગ્રી એટલે સંમત થવું, એનો મતલબ સંમત થવું. તો એનું કે છે કે એ વસ્તુનું સંમત થવું હોય કંઈ પણ વસ્તુની કે હા તું કે બરાબર એના માટે. તો નેહા રિપ્લાયડ યસ એટલે કે નેહાએ રિપ્લાય આપ્યો હા હું તૈયાર છું. પછી ટ્રેસ એટલે કે ખીજાવવું. તો અંજલિ કોલ્ડ લતા લડ્ડુ એટલે કે અંજલિ છે ને એ લતાને લડ્ડુ કહીને લડ્ડુ કહે છે, મતલબ લડ્ડુ એટલે ખીજાવવું છે. એક જાતનું ટ્રેસ એટલે ખીજાવવું એટલે લડ્ડુ કહીને ખીજાવે છે, મતલબ એવું થાય. રિપ્લાય એટલે કે કોઈ પ્રશ્ન પૂછ્યો એનો આન્સર આપવાનો, એનો રિપ્લાય કહેવાય. તો અહીંયા આન્સર આપેલું હોય તો રાકેશ આન્સર્ડ અ ક્વેશ્ચન એટલે રાકેશે તેના પ્રશ્નનો જવાબ આપ્યો. કોંગ્રેચ્યુલેશનમાં તો કોને કોંગ્રેચ્યુલેશન આપ્યું એના વિશે વાત કરો. તો આ રહ્યું જયેશ વોન 100 મીટર રેસ એટલે કે જયેશ 100 મીટરની જે રેસ હતી એ જીત્યો હતો એટલે એને કોંગ્રેચ્યુલેશન આપ્યું, એને અભિનંદન આપ્યા. એરેસ્ટ એટલે પકડવું એમ કે. તો એરેસ્ટ કોણ કરે, તો પોલીસ. ધ પોલીસ કોટ ધ થીપ, તો પોલીસે થીપ એટલે કે ચોરને પકડ્યા. બરાબર, આટલું ખબર પડી. હવે ફરીથી એકવાર સમજાવું. ફોરેસ્ટ એટલે કે જંગલ છે, તો ફૂલ ઓફ ટ્રી. બ્રેવ એટલે કે બહાદુર, તો બહાદુર કોણ છે, જાગૃતિ વેન્ટ ટુ ધ ડૉક્ટર એટ નાઇટ. એગ્રી મતલબ નેહા રિપ્લાય યસ. ટ્રેસ એટલે કે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ એમ કરીને ખીજાવે છે એનું. રિપ્લાય એટલે કે રાકેશ આન્સર ધ ક્વેશ્ચન, રિપ્લાય આપ્યો. કોંગ્રેચ્યુલેશન, તો જયેશ વોન 100 મીટર રેસ, જયેશ 100 મીટરની રેસમાં જીત્યો, વોન થયો એટલે એને કોંગ્રેચ્યુલેશન આપ્યું. એરેસ્ટ એટલે કે પકડ્યા, તો પોલીસ પકડવા આવે. તો અહીંયા છે કે ધ પોલીસ કોટ ધ થીપ એટલે કે પોલીસે જે પેલા ચોર હતા એમને
પકડ્યા એના વિશેની વાત કરી છે. બરાબર, આ આ આનું અને આનું બેનનું આપણે સમજી ગયા. અને તમારે હવે યુનિટ થ્રીમાં આ એક્ટિવિટી ફાઇવ આખી આ રીતે તમારે લખવાની છે. તમે જોડકા આ રીતે લખીને પછી આ રીતે પણ જોડી શકો અને સામે ફોરેસ્ટ તો સીધું ફૂલ ઓફ ટ્રી એ રીતે પણ લખી શકો. આટલું તમારે કમ્પ્લીટ તમારી નોટમાં સારા અક્ષરે કરી નાખવાનું. આવજો.